તો કેમ છો યુટ્યુબ ફેમિલીસ, હું જલ્પેશ ગોયલ આપ સબનું મારા એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. અને આજે આપણે ગયા છે વાડીએ, અને વાડી આવીને આપણે આટો મારીએ ઘઉંમાં બધે. તો આપણા ઘઉં આર્યા, ઓલીકો કપાસ છે આપણો, અલીકો રે આપણો કપાસ જ છે. ચાલો આપણે કપાસને આવે ઢગલે જઈને આટો મારી. કેવી પોઝિશન છે અમારો રસ્તો વાડીનો? ડુંગળી, મૂરા, ગાજર, ચીણા, પાછી ડુંગળી બધું આવેલું છે. ઘણા દિવસથી બ્લોગિંગ હમણાં નથી આવ્યો વિડીયો, તો હવે રેગ્યુલર આપણા વિડીયો આવતા રહેશે. હવે ટ્રાય કરીશ કે રેગ્યુલર બ્લોગિંગ કરું. હમણાં ટાઈમ નથી મળતો મને ડેલી બ્લોગિંગ કરવાનો. અને અમારે અહીંયા હવે કપા પૂરા થવા આવ્યા, આપણો કપા. અને આવી ગયા છે આપણે કપાને ઢગલે. તો અંદાજે કયો કે આ કેટલા મણનો ઢગલો હોય છે અંદાજે તમને ફરતી કોર બતાવી દઉં. એટલે કપાનો ઢગલો છે, બીજા શેનો નથી આર્યો કપા. દેખો કેટલા મણનો હોય છે આ ઢગલો, કોમેન્ટમાં જરૂર કહીજો. અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકનને ઓલ કરી નાખો. અને કોમેન્ટ કરો કે કેટલાનું જો સાચું પડે કે કેટલા મણનો ઢગલો હોય. હવે આપણે થોડુંક ઘઉંમાં એલાનિસ કરતા આવી કે શું કાંઈ રોગ છે કે શું છે કાંઈ. અમને પીળા પડતા જઈએ ઘઉં અને ખબર નહીં કેમ હુકાતા જઈએ. તો આપણે જોઈ હવે આ જેમાં શું રોગ છે. અને ક્યાં કયા ગામથી તમે જોવો જરા કોમેન્ટ કરી નાખજો, કયા કયા ગામથી તમે જોવો મારો બ્લોગ. એટલે મને મને ખબર પડે ને કે કેટલા કેટલા જણા કયા ગામથી મને જોવે. ઘઉં જો આવા થતા જાય, પીડા પડતા જાય, આ શું છે જરા કોમેન્ટમાં કરજો ને. આને કયો રોગ લાગ્યો હોય, આમ હુકાતા જાય બધા. તમે જોયે જ છો વિડીયામાં કેટલી જગ્યાએ એવા ઘેરા પડી ગયા છે. બળતા જ જાય. આમાં કયો રોગ લાગી ગયો છે? પાછું જો આટલામાં સારું, પાછું આટલામાં ઘેરો આવ્યો. આ જો હુકાવો, જરા કોમેન્ટ કરી નાખજો કે આને કઈ દવા મારવી, શું કાંઈ, અને કયો રોગ એ જરા કોમેન્ટ કરી નાખજો. ને હાલી પજો આપણો મૂરા, પાલક, સીણા અને આપણો રાજગ્રો, આ વાંસનું ઝાડ. બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. અને જરાક કોમેન્ટ કરી દઈજો કે આ ઘઉંમાં શું છે કે શેનો રોગ આવ્યો હોય. ને ઓલા ઢગલાનું પણ કોમેન્ટ કરી દઈજો કે કેટલા મણનો ઢગલો હોય છે અંદાજે.